जामनगर जिल्लामां रूपया 1448 करोड़ना मूल्यना विविध प्रकल्पोनुं लोकार्पण अने खातमुहूर्त माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना वरद हस्ते करवामां आव्युं। प्रेरक उपस्थिति श्री भूपेन्द्र भाई पटेल, माननीय मुख्यमंत्री गुजरात राज्यनी उपस्थितिमां संपन्न करवामां आव्युं। खुशियोंनो छलकाशे सागर जारे सूकी धरानी तरस छिपाववा तरतो आवशे नर्मदा सागर। तत्कालीन मुख्यमंत्री अने हालना आपना माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए आप्यो हतो आ परिकल्पनाने आकार, जेने अनुसरीने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले कर्या नर्मदाना नीरना सौराष्ट्रमां पधरामणीना प्रयास। अने परिणाम आज सौनी योजना नर्मदा मैया को लेकर के उसे जहां जहां पहुंचाने का संकल्प किया था तेज गति से पहुंच रही है। भाइयों, सौराष्ट्र के किसानों को सिंचाई की नई सौगात देंगे, आत्मनिर्भर भारत अभियान को और मजबूती देंगे। सौनी योजना आजे सौराष्ट्रनी प्रजाने वारंवार भोगवी पड़ती पाणीनी हालाकीनुं मळ्युं कायमी अने सचोट निराकरण। विश्वासथी विकासनी यात्रा करता गुजरातमां हवे नर्मदाना पूरना दरियामां वही जता पाणीथी तरबतर थशे सौराष्ट्रना जळाशयो। सौनी योजनाना बीजा तबक्कामां लिंक एकना पैकेज पांचना लोकार्पण साथे कुल रूपया 314.69 करोड़ खर्चे नवनिर्मित 66 किलोमीटर लांबी पाइपलाइन अने पंपिंग स्टेशन द्वारा जामनगर जिल्लाना 5 अने देवभूमि द्वारका जिल्लाना 5 एम कुल 10 जलाशयों पानी थी छलकाशे। सौनी योजनाना लिंक एकना पैकेज 5 द्वारा अंदाजे 55 जेटला गामोना 65,000 थी वधु लोकोने तथा 31,843 एकर विस्तार ने सिंचाई अने पीवाना पानी नी सुविधाओनो थशे लाभ। साथे ज त्रीजा तबक्का मा लिंक 3 ना पैकेज 7 ना लोकार्पण थकी कुल रुपया 729.15 करोड़ ना खर्चे नवनिर्मित 104.16 किलोमीटर लांबी पाइपलाइन अने पंपिंग स्टेशन द्वारा जामनगर जिल्लाना 4, राजकोट जिल्लाना 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે। સૌની યોજનાના લિંક 3ના પેકેજ 7 દ્વારા અંદાજે 86 જેટલા ગામોના 1,20,000થી વધુ લોકોને તથા 71,967 એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો થશે લાભ। ચહેરાઓ પર ખુશીઓ સાંપડી આવી છે એક નવી સવાર, છબછબિયા કરતી કિલકારીઓ લાવી હાલાર તારો પાણીનો પોકાર। ડબલ એન્જિન સરકાર કરે સૌના સપના સાકાર। રાજ્યભરમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની નવતર પહેલ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ। ખેડૂતોને દિવસે સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુ સાથે કિસાન સૂર્યોદય યોજના હેઠળ સરકારી પથરાળ જમીન પર સોલાર પ્લાન્ટ લગાવીને કુલ 2,500 મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું છે આયોજન। આ મહાઅભિયાન હેઠળ જીએસઈસીએલ દ્વારા જામનગરના હરિપર ગામની સરકારી પથરાળ જમીન પર 40 મેગાવોટ ફોટોવોલ્ટિક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું થયું છે નિર્માણ। આ આયોજન દ્વારા પ્રતિવર્ષ 105.765 મિલિયન યુનિટનું થશે વીજ ઉત્પાદન અને સાથે જ 84.61 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં થશે ઘટાડો। રૂપિયા 176.89 કરોડના જંગી ખર્ચે આ વિસ્તારના કુદરતી વરસાદી નદી નાળા અને સ્થાનિક પર્યાવરણની કાળજી રાખીને નિર્ધારિત સમયમાં 40 મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત થયો છે। વધુ નજીક આવ્યો છે જીએસઈસીએલનો 2,500 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક। આત્મનિર્ભર ભારત માટે, એક આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે
ડબલ એન્જિન સરકાર. આજની સવાર ગુજરાતના જામનગર અને મોરબી જિલ્લા માટે લાવી છે એક નવી પાણીદાર શરૂઆત. અંદાજે 63.98 કરોડની ભગીરથ રકમના ખર્ચે જોડિયા, ધ્રોલ, કાલાવડ અને મોરબી તાલુકાના 139 ગામોમાં વસતા 2,13,000 લોકો માટે ગુજરાત સરકાર લઈને આવી છે મોરબી માળિયા જોડિયા અને કાલાવડ જૂથ પાણી પુરવઠા યોજના. નાગરિકોને શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાનો નિર્ધાર. પાણીદાર વિકાસ માટે કટિબદ્ધ ડબલ એન્જિન સરકાર. શહેરના મહત્વના જંકશન લાલપુર બાયપાસ પર 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજની થશે સ્થાપના. રાજ્ય સરકારના ફાટક મુક્તિ અભિયાન અંતર્ગત હાપા માર્કેટિંગ યાર્ડ LC નંબર 188 પર 41.89 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું થશે નિર્માણ. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે રૂપિયા 56 કરોડના ખર્ચે અંદાજિત 15,000 મકાનોને ભૂગર્ભ ગટરની સુવિધા મળશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 162.89 કરોડથી વધુના ખર્ચે થશે કંઈક કેટલા વિકાસ કાર્યો. વધતી જ જશે વિકાસની રફતાર, કારણ કે રાજ્યના શહેરી અને ગ્રામીણ જીવનને સુગમ બનાવવા પ્રયત્નશીલ છે ડબલ એન્જિન સરકાર.